નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત. આપની સાથે હું ચુક્યાતી. 31 ડિસેમ્બર એટલે ન્યૂ યરની ઉજવણીનો થનગનાટ, જ્યાં રાજ્ય સહિત દેશભરમાં થનગનાટ દેખાઈ રહ્યો છે. પરંતુ પાર્ટીની મોજમાં ઘેલા બની નશો કરતા લોકો થઈ જજો સાવધાન, કારણ કે પોલીસે ગોઠવી દીધો છે પાર્ટી પર પહેરો. અને પોલીસના આ જ એક્શન પ્લાન સાથે રજૂ કરીએ છીએ અમારી વિશેષ રજૂઆત, પીધો તો પતી ગયા. ને લઈ રાજ્યની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દારૂની હેરાફેરી રોકવા માટે રાજ્યના મોટા શહેરો સહિત સરહદી વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ખાસ કરીને રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠા, અરવલ્લી અને અંબાજીમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. તો વડોદરા, અમદાવાદ સહિતના મોટા શહેરો, સંઘ પ્રદેશ દીવને અડીને આવેલા વાપી સહિતના વિસ્તારોમાં પોલીસે ખાસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. વાહનોની તપાસ સાથે સાથે બ્રેથ એનાલાઇઝર્સ અને સીસીટીવી કેમેરા દ્વારા વાહન ચાલકો પર પણ બાજ નજર રાખવામાં આવી છે. હવે દારૂ પીધો તો થઈ જજો સાવધાન, કારણ કે જે રીતે પોલીસ સઘન બની છે, 31 ડિસેમ્બરની પાર્ટીમાં દારૂ પર દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં રેલમછેલ તેની જોવા મળે છે. અને હવે તેને જ રોકવા માટે પોલીસ સતર્ક બની છે. નશો કર્યો તો તમને સીધા જ જેલ હવાલે કરી દેવામાં આવશે. તમામ જગ્યાઓ પર પોલીસની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. અરવલ્લી, વાપી, અંબાજી, વડોદરા, બનાસકાંઠા, ગુજરાતના એકે એક ખૂણા પર પોલીસ અત્યારે તૈનાત છે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ સતર્ક છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરતમાં રેલવે સ્ટેશન પર પણ પોલીસ અને ડોગ સ્ક્વોડ તથા હોમ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતની બોર્ડરથી સુરતમાં દારૂ સાથે ટ્રેનમાં મુસાફરો આવતા હોય છે. દક્ષિણ ગુજરાતથી ટ્રેનમાં આવતા મુસાફરોના સામાનનું પોલીસે ચેકિંગ કર્યું હતું. 31 ડિસેમ્બર એટલે 2018ની વિદાય અને 2019ને વધામણા કરવા સુરતમાં યુવા અહીંયા થનગની રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી મોટા પાયે દારૂ આવતો હોય છે, કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરત પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતના ટીશન વિસ્તાર કે જે સુરતમાં લોકોને આવવા માટેનો એક મુખ્ય માર્ગ છે, આ માર્ગ ઉપર લોકો દારૂ સાથે આવતા હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કારણ કે 31 એટલે તે દરમિયાન સુરતમાં મોટા પાયે જશ્નનો માહોલ હોય છે, લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ખાસ સુરત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી તમામ સામાનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રૂટિન ચેકિંગ કરતાં વધુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે 31ને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ખાસ આ ચેકિંગનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, News18 ગુજરાતી, સુરત. તો આ તરફ વડોદરામાં 31 ડિસેમ્બરના પગલે પોલીસનું વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. એરપોર્ટ સર્કલ ખાતે પોલીસે ચેકિંગની કામગીરી હાથ ધરી, જેમાં પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચેકિંગની કામગીરીમાં ટ્રાફિક ડીસીપી યશપાલ જગનિયા ખાસ હાજર રહ્યા. ચેકિંગ સંદર્ભે તમામ કાર ચાલકોના વાહનની ડેકી ચેક કરવામાં આવી રહી છે. તો ટ્રાફિક ડીસીપી યશપાલ જગનિયા ખાસ હાજર. 31 ડિસેમ્બરના પગલે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું છે. બ્રેથ એનાલાઇઝર દ્વારા તમામ લોકોને તપાસવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરની ઉજવણીને લઈ બનાસકાંઠા જિલ્લાની પોલીસ પણ સતર્ક બની છે. બોર્ડર, ફાર્મ હાઉસ તેમજ હોટેલો પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને જિલ્લાની અમીરગઢ, પાંથાવાડા અને થરાદ બોર્ડર પર મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાથી આ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 31 ડિસેમ્બર નિમિત્તે 4 હંગામી ચેકપોસ્ટ બનાવી પેટ્રોલિંગ હાથ ધરાયું છે. અને આ વર્ષે ખાસ ખાનગી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખવામાં આવશે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પણ ઝીણવટપૂર્વક ચકાસણી કરાઈ રહી છે. બ્રેથ એનાલાઇઝર્સ અને સીસીટીવી દ્વારા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જે આપની પરમનન્ટ 7 ચેકપોસ્ટ છે,
એના કરતાં વધારાની આપણે 4 નવી ચેકપોસ્ટ ટેમ્પરરી ઊભી કરી છે અને જે પરમનન્ટ 7 ચેકપોસ્ટ છે એને પણ અત્યારે વધારે સ્ટ્રેન્થ આપી અને એને સઘન બનાવવામાં આવ્યું છે. અમારી જે સ્ટ્રેટેજી છે આ વખતે એ છે કે અત્યાર સુધી છેલ્લા 3 દિવસથી અમે આના જે દારૂની જે હેરાફેરી છે એના ઉપર બહુ સ્ટ્રીક્ટલી નજર રાખીને છે અને ચેકપોસ્ટથી કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય અને ચેકપોસ્ટ ઉપર જ આ વસ્તુ ઉપર કાબુ મેળવવામાં એ માટે અમે પ્રયત્નશીલ. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને અડે આવેલો જિલ્લો છે, જેના કારણે અહીં દર વર્ષે રાજસ્થાનમાંથી ગુજરાતમાં લાખો ને કરોડો રૂપિયાનો દારૂ આવતો પોલીસ અટકાવે પણ છે અને તેને પકડી પણ પાડે છે અને તેના જે દારૂ લઈને આવતા લોકો સામે કડક કાર્યવાહી પણ કરે છે. ત્યારે 31st લઈને પણ પોલીસ દ્વારા અહીં બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને દારૂના રશિયાઓ માટે આ તહેવાર ખાસ ઉજવતા હોય છે. દારૂના રશિયાઓ રાજસ્થાનમાંથી, રાજસ્થાનમાં દારૂની છૂટ હોવાના કારણે રાજસ્થાનમાંથી દારૂ પીવા મોજ મસ્તી માટે જતા હોય છે અને ત્યાંથી દારૂ લઈને ગુજરાતમાં પણ આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ વખતે ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની કુલ 7 પોલીસ ચેકપોસ્ટ છે. આ સિવાય આ 7-7 ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને એ સિવાય પણ 4 હંગામી પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. રાજસ્થાનમાંથી આવતી જેટલા પણ વાહનો છે, ખાનગી વાહનો છે, પ્રાઇવેટ વાહનો છે કે સરકારી વાહનો, તમામને ચેક કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લક્ઝરિયસ વાહનો જે છે તે લઈને આવતા યુવાનોને તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે. ગાડીમાં આલ્કોહોલ, દારૂ છે કે નહીં તે પણ ચકાસવામાં આવે છે. આ સિવાય દારૂ પીધેલા છે કે નહીં તે માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ આ તમામ જે વાહન ચાલકો છે એની કડક તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ દારૂ પીધેલી હાલતમાં કે દારૂ લઈને આવતા લોકો પકડાય છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે કે ખાસ કરીને વાત કરીએ તો આ વખતે 31st નિમિત્તે જે દારૂ રશિયાઓ છે તેમના રંગમાં ભંગ પાડવા માટે પોલીસે તખતો તૈયાર કરી દીધો છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો અરવલ્લીના શામળાજી પાસેથી દારૂ પીધેલ 4 શખ્સોની અટકાયત કરવામાં આવી. આ 4 શખ્સો મહેસાણા, પાટણ અને અમદાવાદના હોવાનું બહાર આવ્યું છે. દારૂ પી ઝૂમતા લોકોનો વિડીયો પણ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સતર્ક બની છે. સીધા આપને લઈને જશું સુરત. સુરતમાં હાલ કઈ રીતે પોલીસ સઘન બની છે, કીર્તેશ જોડાઈ ગયા છે અમારી સાથે. કીર્તેશ, વધુ વિગત આપશો કે જે રીતે પોલીસ એક્શનમાં આવી ગઈ છે, જો દારૂ પીધો તો હવે થશે તેની વલે, શું છે વધુ વિગત? ચોક્કસ, 31st લઈને ખાસ કરીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કારણ કે સુરત એટલે કોઈ પણ તહેવાર હોય તેને મોજશોખથી સુરતીલાલા ઉજવતા હોય છે અને ખાસ કરીને સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની બાજુમાં આવેલા સંઘ પ્રદેશથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો આવતો હોય છે અને 31st જે દારૂની નિલમ છે એ અટકાવવા માટે અને સુરતમાં જ્યારે 31st લઈને લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરત પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતનું રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન કે જે સૌથી વધારે પ્રમાણમાં આ રસ્તેથી દારૂ આવતો હોય છે અને કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ આવીને શહેરમાં કોઈ પણ ખાના ખરાબી ના સર્જે તેના માટે વહેલી સવારથી જ પોલીસ એક્શનમાં આવી છે. સુરત પોલીસ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી સુરતના ટેશન વિસ્તાર કે સુરતનું હાર્ડ ગનાઈ સુરતનો મુખ્ય એન્ટર થવાનો રસ્તો છે તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરતની બહારથી આવતી તમામ બસોનું ઝીણવટપૂર્વક રીતે તપાસ થઈ રહી છે. કારણ કે 31st છે તેને ઉજવવા માટે યુવા અહીંયા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને 31st દારૂની રેલમ છે ચારે તરફ જોવા મળતી હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થાય અને જ્યારે એ 31st લઈને લોકો મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય, એક જગ્યા પર એકત્ર થતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ખાસ સુરત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કીર્તેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો પોલીસે પાર્ટીનો પ્લાન તૈયાર કરી દીધો છે. જી હા, એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં પણ સ્પષ્ટપણે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો 31st ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે તેના, કે તાપીના વાલોડથી 24 લાખનો દારૂ ઝડપાયો છે. મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે, તાપીથી કુલ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે,
વલોડ ગામથી ઝડપાયો દારૂ. મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરવામાં આવી રહી છે. ક્યાંક ડ્રગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે તાપીના વલોડ ગામેથી દારૂ ઝડપાયો છે. 24 લાખનો દારૂ ઝડપાયો. સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડતા કુલ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દમણથી આ દારૂ લાવવામાં આવ્યો હતો તેવી પણ હાલ વિગતો સામે આવી છે. વલોડ ગામેથી ઝડપાયો દારૂ, 24 લાખનો દારૂ ઝડપાયો છે. મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, એક બાદ એક તમામ જગ્યા ઉપર રેડ પાડવાની કામગીરી ચાલી રહી છે. તો 31 ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ ઝોન 4 ના ડીસીપીની અધ્યક્ષતામાં પોલીસે ગઈકાલે જ અલગ અલગ 15 ટીમો બનાવી છારાનગર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દારૂના અડ્ડા ઉપર કરવામાં આવેલી રેડમાં મહિલા પોલીસ કર્મીઓને પણ સાથે રખાઈ હતી. દારૂના અડ્ડા પર રેડ દરમિયાન પોલીસને પ્રથમ વખત રિફ્લેક્ટર જેકેટ આપવામાં આવ્યા. છારાનગરમાંથી પોલીસે મોટા પ્રમાણમાં દારૂના અડ્ડાનો નાશ કર્યો છે. અમદાવાદ ઝોન 4 ના ડીસીપીની અધ્યક્ષતામાં અલગ અલગ 15 ટીમો બનાવી છારાનગર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દારૂના અડ્ડા ઉપર કરવામાં આવેલી રેડમાં મહિલા પોલીસ કર્મીઓને પણ સાથે રખાઈ. દારૂના અડ્ડા પર રેડ દરમિયાન પોલીસને પ્રથમ વખત રિફ્લેક્ટ જેકેટ આપવામાં આવ્યા. છારાનગરમાંથી પોલીસે મોટા પ્રમાણમાં દારૂના અડ્ડાનો નાશ કર્યો. તો સરહદી વિસ્તાર અરવલ્લીમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બહારથી આવતા વાહનોની સઘન તપાસ થઈ રહી છે. ત્યારે શામળાજી રતનપુર બોર્ડર પર તપાસ તેજ કરાઈ છે. બ્રેક એનાલાઇઝરથી નશાની હાલતમાં રહેલાઓને ઝડપાશે. પોલીસની 35 ટીમ બાજ નજર રાખશે. તો શામળાજી રતનપુર બોર્ડર, ગાજર ટોલ પ્લાઝા સહિત જિલ્લાની મહત્વની ચોકડીઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ગુજરાતના ખૂણા ખૂણા પર ચાલી રહી છે અત્યારે પોલીસનું સઘન ચેકિંગ. ત્યારે સીધા રાજકોટ આપને લઈને જઈશું. સંવાદદાતા અંકિત અમારી સાથે ઉપસ્થિત છે. અંકિત, 31 ડિસેમ્બર માટે જે નબીરાઓ અને ખાસ કરીને નવયુવાનોએ જે પ્લાન બનાવ્યો છે, પરંતુ સાથે સાથે પોલીસે પણ બનાવી દીધો છે એક્શન પ્લાન, શું છે વધુ વિગત? ચોક્કસ ખ્યાતિ, હું આપને જણાવી દઉં કે આજે 31 ડિસેમ્બર છે, ત્યારે આજે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો 12 જેટલા મોટા આયોજનો કરવામાં આવે છે. જુદા જુદા પાર્ટી પ્લોટ્સની અંદર, કહી શકાય કે ખાનગી ફાર્મ હાઉસ છે, તેની અંદર પણ પાર્ટીના આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ પોલીસે પણ પોતાનો એક એક્શન પ્લાન બનાવી લીધો છે. ત્યારે એસીપી કક્ષાના અધિકારી આપણે સાથે છે, એસઆર ટંડેલ સાહેબ આપણી સાથે છે. શું કહેશો સર, ખાસ કરીને આજે 31 છે, અનેક આયોજનો કરવામાં આવે છે, પોલીસ કઈ રીતે સજ્જ છે, શું કહેશો? રાજકોટ શહેર ખાતે 2 ડીસીપી કક્ષાના અધિકારીશ્રીઓ તેમજ અમારા સાથી સ્ટાફના 4 એસીપીશ્રીઓ અને પોલીસ સ્ટેશનના તમામ પીઆઈશ્રીઓએ પોતાની અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં ખાનગી રાહે થોડી બાતમી મેળવવા માટે પણ પ્રયત્નશીલ છે. એમાં ખાનગી કપડામાં પણ, પ્લેન ક્લોથમાં પણ પોલીસના માણસો રહેશે. અને જે પણ પાર્ટી પ્લોટ છે એમને પણ અમે પહેલેથી જ અગાઉ નોટિસ પણ આપેલી છે કે જો કાયદેસર કોઈ પણ પાર્ટી કે કોઈ વસ્તુ ચીજ મસી આવશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે એ બાબતે પહેલેથી એડવાન્સમાં એ લોકોને જાણ કરવામાં આવી છે. તેમ છતાં પણ આવું કોઈ ગેરકાયદે કૃત્ય કરતા જણાશે તો એના પર સખતમાં સખત કાયદેકીય પગલાં લેવામાં આવશે. સર, ખાસ કરીને એક એવી પણ વાત સામે આવી છે કે રાજકોટ શહેરના જે પણ મુખ્ય માર્ગો છે તેમાં જે ચોક આવે છે ત્યાં જે પોલીસ છે તે બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે, આ વિશે આપ શું કહેશો? અમારા દરેક 4 રસ્તાઓ ઉપર અને જાહેર જગ્યાઓ ઉપર દરેક સર્વેલન્સ સ્ટાફના માણસો તેમજ ટ્રાફિકના માણસો બ્રીથ એનાલાઇઝર સિસ્ટમથી દરેક બાઇક ચાલકનું પણ ચેકિંગ કરશે, તેમજ કોઈ પીધેલા જણાઈ આવશે એને પણ ચેક કરી એના પર સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને આજે 31 ડિસેમ્બર છે, લોકો રાજકોટવાસીઓ પણ ઉજવણી કરવા માગતા હોય છે, આપ રાજકોટની જનતાને શું સંદેશો આપવા માગશો, શું કહેશો? ખુશીનો તહેવાર છે, લોકો ભાન ભૂલ્યા વગર એનું મજા કરે અને કાયદાના સંયમમાં રાખી અને એ વર્તે અને કોઈ ગેરકાયદેસરનું કૃત્ય ન કરે.
ચોક્કસ કહી શકાય કે ખ્યાતિ આ હતા એસીપી એસઆર ટંડેલ અને તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટની જનતાને એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ચોક્કસ 31st આપ મોજ કરો, આનંદ કરો, પરિવાર સાથે મોજ કરો, પરંતુ કાયદાનું ઉલ્લંઘન થાય તેવા કોઈ પણ જાતના પ્રયત્નો ન કરવા. જે ખ્યાતિ આભાર અંકિત, આપનું તમામ માહિતી બદલ.